તમારું સ્વાગત છે મારી ચેનલમાં. વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું મીઠું પાણી, જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય અને એ પણ આંબલી વગર. તો તમે પૂરો વિડીયો જોજો મીઠું પાણી કેવી રીતે બનાવીએ છીએ. વિડીયો જોવો છો તે બદલ થેન્ક યુ, પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે બનાવીશું પાણીપુરી એક નવા પાણી સાથે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો મેં અહીંયા બાફેલા બટેટા લીધા છે ને, તેને આપણે મસાલા બધા એડ કરી અને માવો તૈયાર કરી લઈશું, મસાલો તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા લીધો છે આમચૂર પાવડર અને મીઠું લીલા ધાણા. ત્યાર પછી અહીંયા મેં કાંદા લીધા છે કાપેલા ઝીણા, અને સૂકું મરચું અને ધાણા જીરું પાવડર. ત્યાર પછી ઉપરથી આપણે અડધું લીંબુ. હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી આપણે બંને પાણી બનાવી લઈશું, મીઠું અને તીખું. તો આ રીતે મિક્સ કરી અને હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને મીઠું પાણી બનાવી લઈશું. તેના માટે મેં અહીંયા મિક્સર જાર લીધી છે. તેમાં એક બીટ લીધું, એક ટમેટું અને આમચૂર પાવડર અને એક આદુનો ટુકડો, ગોળ. અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરવાનો, આપણે ગોળ જ લેવાનો છે. એક લીંબુ, મીઠું સ્વાદ પ્રમાણે, થોડું પાણી અને હવે આપણે ક્રશ કરી લઈએ. તો આ રીતે પેસ્ટ બની ગઈ છે. તમારે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, તમે જોઈ શકો છો. અને હવે એમાં આપણે એક બાઉલમાં લઈ થોડું પાણી એડ કરી અને પતલી બનાવી લેવાની છે. આ રીતે, બહુ જાડી નહીં, બહુ પતલી નહીં. હવે આપણે તીખું પાણી બનાવી લઈ લઈશું. એમાં આપણે ધાણા લીધા છે લીલા, ત્રણ મેં લીલી મરચી લીધી છે. તમે ઘરમાં કેવું તીખું ખાઓ છો એ પ્રમાણે તમે તીખું લઈ શકો છો. મેં એક આદુનો ટુકડો, અહીંયા મેં ફુદીનાનો પાવડર લીધો છે જે મેં આગળથી બનાવેલો હતો તે, ગોળ સંસળ પાવડર, એક લીંબુ અને ઉપરથી એક આઈસ ક્યુબ, જે તમારા પાણીનો કલર ગ્રીન બેલેન્સ રાખશે. થોડું પાણી અને ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે આપણું ગ્રીન પાણી તૈયાર થઈ ગયું છે. હવે એને પણ એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. મેં અહીંયા બે ગ્લાસ પાણી લીધું છે, તમે તમારા હિસાબે લઈ શકો છો. તેમાં આપણે પેસ્ટ બનાવેલી છે એડ કરી દઈએ. ઉપરથી મેં અહીંયા ધાણા જીરુંનો શેકેલો પાવડર અને મરી પાવડર લીધો છે અને મીઠું જલજીરા પાવડર. મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો તીખું પાણી આપણું બની ગયું છે. તો તમને મારું ગળ્યું પાણી કેવું લાગ્યું, મીઠું પાણી કેવું લાગ્યું, એ તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે.